नमस्कार बाळको, द्विचल सुरेख समीकरण बीजो वीडियो। पहला वीडियो में तमने द्विचल सुरेख समीकरण शू है, चल शू है, बे चल फरजियात होवा जोईए, एनु सामान्य स्वरूप थोड़ू रिविजन कर लीए कि ए एक्स प्लस बी वाय प्लस सी बराबर जीरो, जे ए अने बी मुख्य है, बराबर। ए अने बी एक साथ शून्य ना होई सके। आटलू मेन वस्तु तमारे याद रखवानी छे। आने द्विचल सुरेख समीकरण कहेवाय। ए कहेवानो मतलब शुं छे, तमारे ए एक्स प्लस सी इज इक्वल टू जीरो अथवा तो बी वाय प्लस सी बराबर जीरो, आने पण तमे द्विचल सुरेख समीकरण कही सको छो। एटले के गमे ते बेमांथी तमारे एक चल होवो जोईए, बराबर छे। एटले ए अने बी जो बंने जीरो थाय तो बंने चल तमारा जीरो थई जाय। એટલે એક ચલ જીરો થાય તો બીજા ચલથી તમે એની કિંમત શોધી શકો છો। એટલે એના પરના આપણે ઉદાહરણે જોયા હતા કે 3x+2 હોય, 5y+7 હોય, એવા ગમે તે હોય તો તમે દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય। એનાથી હવે એક સ્ટેપ આગળ જવાનું છે, બરાબર છે। આ બીજો વિડીયો છે, જો પહેલો વિડીયો ના જોયો હોય તો ખાસ તમે ડિસ્ક્રિપ્શનમાં હશે તો જોઈ લેજો, તો જ આ આગળનો જે ટૉપિક છે બે વિડીયોમાં આપણે આખું ચેપ્ટર પૂરું કરવાનું છે। એટલે પહેલાંમાં 4.1, 4.2 તમને વ્યવસ્થિત કરાયેલા જ છે। સ્વાધ્યાય 4.3, હવે અહીં જમાર જે શરૂ થાય છે દ્વિચલ સુરેખ સમીકરણ એ આલેખ। હવે આ જે તમે ખાસ ભણવું અગત્યનું કેમ છે, કારણ કે 10 અંદર તમારા આલેખની રીત આવશે, કુલ 3 રીતો આવશે ત્યાં આગળ। આલેખની રીત આવે છે, લૂપની રીત આવે છે, ચોકડી ગુણાકારની રીત અને આદેશની રીત, પણ એ બધું તમારે 9 અંદર નથી। પણ જો 9 તમે વ્યવસ્થિત તૈયાર કરશો તો 10 અંદર એ 3 અને એક આલેખની, ચારે રીતો તમે કરી શકશો, બરાબર। એમાં આલેખની રીત તમારે 9 અંદર આવે છે। હવે આલેખની રીત એટલે શું, તો આલેખ દોરતા આપણે આગળ યામ ભૂમિતિ અને બધાનામાં આપણે જોયા હતા, બરાબર છે, કે એમાં એક એક્સ અક્ષ હોય ને એક વાય અક્ષ હોય, અવગમ બિંદુ હોય, 1 હોય 2 હોય 3 હોય, બરાબર, 1 હોય 2 હોય 3 હોય 4 હોય, આ બાજુ -1 -2 -3 -1 -2 -3, બરાબર છે। આલેખની અંદર હંમેશા યાદ રાખવાનું, જેમ આપણે જમણી બાજુ જઈએ, બરાબર છે, આ સાઈડ જઈએ એટલે ધન કિંમતો આ બાજુ, ઋણ કિંમતો ઉપર ધન કિંમતો, નીચે ઋણ કિંમતો જોવા મળે છે। હવે આ લેખ ઉપર તમારે નિરૂપણ કરવાનું છે, બિંદુઓ દર્શાવવાના આવશે, જેમ યામ ભૂમિતિમાં આપણે બિંદુ પરથી આપણે કહેતા હતા, બરાબર છે, એના યામ શોધતા હતા, એવું અહીં તમને યામ મળશે, એક્સ અને વાયની કિંમતો કહેવાય, એને આપણે આ લેખ ઉપર મૂકવાની અને રેખા દોરવાની। અહીં તમારે દ્વિચલ સુરેખ સમીકરણ એક જ છે, 10માં 2 આવશે પણ અહીં એક જ આવે છે, બરાબર। એટલે સ્વાધ્યાય 4.3 અંદર તમારે આલેખ દોરવાના આવશે। આલેખ કેવી રીતે દોરી શકાય, તો તમને એક સૂત્ર આપે, બરાબર, એટલે કે સૂત્ર આપે એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ આપે, તમે એક્સને કરતાં બનાવો કાં તો વાયને કરતાં બનાવો અને એની કિંમતો, આપણે એક સ્વાધ્યાય 4.3 દાખલો એક છે પહેલો જ, બરાબર છે, કે x+y = 4 આપણે આ લીધું, બરાબર છે। આ તમારું દ્વિચલ સુરેખ સમીકરણ થયું। દ્વિચલ સુરેખ સમીકરણ આગળ મેં તમને કીધું એને વ્યવસ્થિત સ્વરૂપે દર્શાવો તો x+by+c = 0, એટલે આપણે ખરેખર આ સમીકરણ x+y = 4 આ એનું વ્યાપક સ્વરૂપ કહેવાય, બરાબર। અમારે આલેખ આ સમીકરણનો દોરવો છે તો ગમે તે એકને કરતાં બનાવો, બરાબર, ધારો કે હું એક્સને કરતાં બનાવું, તો જો ખાસ એ વસ્તુ યાદ રાખવાની ગણિતની અંદર, બરાબર, કે સમીકરણની અંદર પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, ગુણ્યા હોય તો ભાગ્યા, ભાગ્યા હોય તો ગુણ્યા, એ ખાસ તમને આવડવું જોઈએ, બહુપદીમાં પણ જરૂરી છે અને આ સમીકરણની અંદર પણ જરૂરી છે। એટલે આ બાજુ એક્સને કરતાં બનાવો, મારો વાય પેલી બાજુ જાય, એટલે જે પહેલાં હોય જ લખવાના, ઉતાવળ કરવાની નહીં, અને -y, આ મારું સમીકરણ બની ગયું, બરાબર। આ આદેશની રીત કહેવાય કે આલેખની રીત, બરાબર, બંને મારે તમારું સમીકરણ બનાવવામાં આવે છે। હવે મારે જો એક્સ શોધવું છે એટલે વાયની તમે મનફાવી કિંમત તમે લઈ શકો છો, ધારો કે મારા વાય 0 લેવા છે તો 4 - 0 એટલે જવાબ 4 મળશે, એટલે મારે આ બિંદુ કયું થયું, 4, 0, બરાબર છે। વાય બરાબર મારે 1 લેવા છે તો આ સમીકરણ થયું 4 - 1 = 3, એટલે આ બિંદુ થયું મારું 3 અને 1, બરાબર છે। અહીં કિંમતો પાછી મૂકવામાં ધ્યાન રાખજો તમે, બરાબર છે, કે એક્સની કિંમત પહેલી, વાયની કિંમત બીજી, ચલો આ બે બિંદુ મળે। હવે આ જ સમીકરણને હું બીજા સ્વરૂપે તમને સમજાવું, બરાબર છે, હવે વાયને કરતાં બનાવ, શું બનાવ, વાયને કરતાં બનાવ, તો 4 - શું થશે, એક્સ થશે, એટલે આ રીત બીજી, બરાબર છે, આ રીતે કા બંને રીતો કંઈ કરવાની જરૂર તમારે છે નહીં, પણ આ તમારી સમજૂતી માટે છે, કે એવું નહીં કે એક્સને જ કરતાં બનાવાય કે વાયને જ કરતાં બનાવ, ગમે તે તમે કરતાં બનાવી શકો છો। હવે વાયને બનાવો તો હવે એક્સની કિંમત મારી લેવાની, એક્સની 0 લો તો વાય 4 - 0, બરાબર છે, એટલે મને મળશે 4, એટલે એ કિંમત કઈ થઈ, મારી 0 લઉં તો
તો 4 મળે. હવે એક્સ બરાબર 1 લઉં તો વાય બરાબર 4 ઓછા 1 બરાબર 3, એટલે એ કિંમત મારે 1 અને 3 મળે. એટલે કે ટૂંકમાં તમે ગમે તે રીતે જો, બરાબર છે, આ દાખલો તમે ગણો, કહેવાનો મતલબ છે તમે આ બિંદુ શોધો કે આ બિંદુ શોધો, તમે મન ફાવે બિંદુ તમે શોધી શકો છો, બરાબર છે. એક્સને કરતાં બને કાં તો વાયને વાયને કરતાં બને. હવે આ બિંદુ આનો આલેખ દોરો અને આનો આલેખ દોરો, રેખા તો સુરેખા તો તમને એક જ મળશે, બરાબર. હવે ધારો કે આ એક આપણે આલેખ મારે દોરવો છે એની અંદર, બરાબર. તો આલેખ તમારે જોડે રાખવાનો, બરાબર. અને આલેખની અંદર મેં કીધું એમ તમારે લીટીઓ હશે જ બધી, બરાબર. બ્લુ કલરની ઘાટી લીટીઓ હશે, એ લીટીઓ પર જ જવાનું. ચારની લાઇનમાં ઝીરો જવાનું, એટલે ચારની લાઇન આ 4 અને 0, એટલે આ બિંદુ થયું ઉદરી મગજમાં. આ બિંદુ તમારે જો હોય તો 3ની લાઇનમાં 1, તો આ 3નો એક્સ અને આનો 1, આ બે જો ભેગો થાય તો તમે આ, એટલે અહીંથી પસાર થતી તમે આ રીતે રેખા બસાવી શકો છો, કહેવાનો મતલબ છે. એટલે તમારે આ બિંદુ લો કે આ બિંદુ લો, બરાબર, એક્સ કે વાયને કરતાં બનાવીને ગમે તે તમે આલેખ ઉપર દર્શાવી શકો છો. બસ આ જ છે તમારી આલેખની રીત ધોરણ 9ની અંદર, બરાબર. એમાં એક્સને કાં તો વાયને કરતાં બનાવીને તમે ગમે તે દાખલો ગણી શકો છો, બરાબર છે. આ દાખલો 1 થયો, એવા દાખલા નંબર 2 અને દાખલા નંબર 3, બરાબર, બધાએ તમને દર્શાવવામાં આવેલા છે. એટલે એ દાખલાઓ તમે, બરાબર છે, કરતાં બનાવીને તમે, હું તમને કરતાં બનાવીશ, તમારે જાતે ગણતા શીખવાના. આ દાખલા નંબર 1ની અંદર છે, એક્સ ઓછા વાય બરાબર 2 અહીં તમને આપેલા છે, બરાબર છે. તો અહીં એક કામ કરીએ, એક્સને કરતાં બનાવીએ તો 2 વત્તા y થઈ જાય, બરાબર. વાયની કિંમત મેં કીધું એમ 0 લઈએ, ચાલો -1 લઈએ, 2 લઈએ, જે લેવી હોય લેવાય, બરાબર. 2 વત્તા 0 એટલે જવાબ 2, બરાબર. 2 વત્તા ઓછા 1 એટલે 2 ઓછા 1 બરાબર 1, બરાબર. એ મૂકે 2 વત્તા 2 બરાબર 4, એટલે કહેવાનો મતલબ શું છે, જો એક્સ 2 મળ્યો તો વાય 0 હોય, એક્સ 1 હોય તો વાય -1 હોય, આ 4 હોય તો આ 2 હોય, એવું તમે પછી એને આલેખ ઉપર આ રીતે તમે દર્શાવી શકો છો. 2 કે 3 બિંદુ તમે લઈ, બરાબર, આ 1, 2, 3 અને 4 લઈએ, 1, 2, 3, 4 લઈએ, -1, -2, -3, -1, -2, -3, મારા દર્શાવું છે 2 0. જો એક્સનું મૂલ્ય હોય વાયનું 0 ના હોય તો હંમેશા આગળના વિડીયો મેં સમજાવેલું, એક્સ અક્ષ પર જ આવે, અને જો એક્સનો 0 હોય ને વાયનું મૂલ્ય હોય તો એ વાય એક્સ પર આવે. તો આ 2 0 છે એટલે અહીં આવી જાય, બરાબર છે. પહેલું બિંદુ 1, બીજું 1 અને -1, 1 અને -1 તમારે ધ્યાન રાખવાનું, 1 આનો અને -1 આનો, વાયનો કીધું છું, ધ્યાન રાખવાનું, એટલે વાયનો અહીં આવે, એટલે આ બિંદુ અહીં આવશે. બીજું 4 અને 2, 4 કોના 8 અને 2 કોના 8, એટલે તમારે આ 2 જો ભેગો થશે તો બિંદુ લગભગ એક્સનો અને 2 જે બિંદુ અહીં આવશે, બરાબર છે, અને એમાંથી પસાર થતી તમને આ રીતે રેખા મળે છે, કહેવાનો મતલબ છે, બરાબર. એટલે કોઈપણ સમીકરણ તમને આપી દે, બરાબર છે, આ રીતનું દ્વિચલ સુરેખ સમીકરણ, એમાં એક્સને તમે કરતાં બનાવજો કાં તો વાયને બનાવજો. એક્સને કરતાં બનાવીએ તો વાયની કિંમત લેવાની, વાયને કરતાં બનાવો તો એક્સની કિંમત લેવાની, આ રીતે લઈ આલેખ તમે દોરી શકો છો, બરાબર છે. એટલે આલેખ તમારા ધોરણ 9ની અંદર ખાસ છે, બરાબર છે. બાકીના જે દાખલા છે આલેખના એ તમારે જાતે કરવાના, બરાબર છે. સ્વાધ્યાય 4.3ની અંદર 2 દાખલા છે, જાતે કરજો, બરાબર. પછી શું કહે છે દાખલા નંબર 2ની અંદર, કે બિંદુ 2 અને 14માંથી પસાર થતી 2 રેખાઓના સમીકરણ આપો, બરાબર. 2 રેખાઓ પસાર થતી હોય અને આવી કેટલી રેખાઓ મળી શકાય. એક વસ્તુ યાદ રાખવાની તમારે, કે આલેખની અંદર કોઈ પણ એક બિંદુ હોય ને, એક જ બિંદુ તમે દર્શાવો, બરાબર છે, તો એક બિંદુમાંથી અનેક રેખાઓ આપણે આગળ ભૂમિતિમાં ભણવાનું આવે છે, કે કોઈ પણ આલેખની અંદર એક અથવા તો એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય, તો આ રીતે અનેક રેખાઓ પસાર થઈ શકે છે. પણ એક બિંદુ આપણને કીધું છે દાખલા નંબર 2, એવું કીધું છે 2 અને 14, એટલે એવું સમીકરણ તમે લખો, બરાબર. આ 2 કિંમતો મૂકીએ, એ જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એનો જવાબ 0 થવો જોઈએ. પહેલું તો આપણે આ જ જોઈ લઈએ, કે એક્સ અને વાય કરીએ, કદાચ ચલો એક્સ ઓછા વાય કરીએ, વાય 14 છે, બરાબર. આ 2 છે તો અહીં 7 કરું, 7 × 2 = 14 − 14 = 0, એટલે મારું આ પહેલું સમીકરણ મળી જાય. જો આ કેવી રીતે કર્યું, આ 7 × 2 અને 14 0 થઈ ગયું, એટલે આ મારું થયું પહેલું સમીકરણ. પોતાની જાતે તમે બનાવી શકો છો, બરાબર છે. બીજું સમીકરણ તમારે બનાવવું હોય કદાચ, બરાબર, તો બંનેનો સરવાળો કરીએ, ચાલો એક્સ વત્તા વાય બરાબર 16, એટલે બીજું સમીકરણ તમારા થઈ જાય છે. મૂકવું હોય તો જો 2 વત્તા 14 બરાબર તમારું 16 થઈ ગયા, અર્થાત અંદર લાવવું હોય તો એક્સ વત્તા વાય ઓછા 16 બરાબર 0, બરાબર છે. એટલે અંદરની સાઈડ હું લાવી દઉં, બરાબર છે, તો આ 2 થશે, આ 14 થશે, ઓછા 16 બરાબર 0 થઈ ગઈ, એટલે બીજું સમીકરણ કયું થશે તમારે, આ. એટલે આ 2 સમીકરણ તમે પોતાની જાતે, આવું ને કે આ જ સમીકરણ બીજો પણ તમે સેટિંગ કરી શકો છો, બરાબર છે. એટલે કે 2 અને 14 નામનું આ એક ફોલ્ડર હોય કદાચ, બરાબર, 2 એટલે 1 અને 2, અને આમાં 14 1 2 3 4 5 6
સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ, એટલે આ ધારો કે ચૌદ હોય અને આ બે હોય તો આ એક બિંદુ હોય તો એમાં ઘણી બધી રેખાઓ પસાર થઈ શકે છે. એ તમે આલેખ દોરીને તમારે જાતે કરી શકો છો. પણ અનેક એક બિંદુ હોય તો અનેક રેખાઓ પસાર થાય, બે બિંદુમાં હોય તો એક જ રેખા પસાર થાય, આટલું તમારે યાદ રાખવું. આ દાખલા નંબર બે છે, બરાબર. એના પછી દાખલા નંબર ત્રણ જે છે એ તમને કિંમતો મૂકીને એ શોધવાનો દાખલો છે, એ પણ બહુ અગત્યનો છે. દાખલા નંબર ત્રણની વાત કરું તો તમને ત્રણ અને ચાર, એટલે ટૂંકમાં આ એક્સની કિંમત કહેવાય અને આ વાયની કહેવાય, બરાબર છે. એમાં એક સમીકરણ આવ્યું, ત્રણ વાય બરાબર એ એક્સ વત્તા સાત, બરાબર. ના આલેખ પરનું એક બિંદુ હોય તો એની કિંમત શોધો, એ ટૂંકમાં સમાધાન કરે છે. આ કિંમતો મૂકી દઈએ તો ત્રણ ચાર એ કૌંસમાં મૂકી દેવાના, ત્રણ અને સાત બાર, ત્રણે સાત, સાતા સાઈડ લાવું તો ત્રણે બરાબર બાર ઓછા સાત તો ત્રણે બરાબર પાંચ, તો એ બરાબર મારે પાંચ તૃતીયાંશ મને કિંમત મળે છે, બરાબર છે. એટલે એ રીતે તમે આવું સમીકરણ હોય તો તમે બે માર્ક્સને દાખલો આવે તો એ રીતે તમે એની કિંમત શોધી શકો. એ હોય, બી હોય, સી હોય, ગમે તે કિંમત હોય, તમે એક્સ અને વાયની કિંમત આપે મૂકો સમીકરણમાં, એટલે મળી જાય છે. પછી ખૂટ પ્રશ્ન આધારિત દાખલો છે ચોથો, એ પણ સમજવા જેવું છે કે એક શહેરમાં ટેક્સી ભાડું આ પ્રમાણે છે, ટેક્સીનું ભાડું છે, પ્રથમ કિલોમીટર માટેનું ભાડું, બરાબર. એટલે પ્રથમ કિમીનું આઠ રૂપિયા છે, કેટલું છે આઠ રૂપિયા છે, અને ત્યારબાદના દરેક કિલોમીટર માટે, બરાબર. અને ત્યારબાદ કિમી માટે પાંચ રૂપિયા છે, ચાલો. એટલે પહેલાં આઠ રૂપિયા લેશે એક કિલોમીટર માટે, પછી પાંચ રૂપિયા એ લેશે. કાપેલ અંતર એક્સ કિલોમીટર છે, કુલ અંતર એક્સ કિલોમીટર છે, કેટલું છે કુલ અંતર એક્સ કિમી એણે કાપ્યું છે, અને કુલ ભાડું વાય રૂપિયા છે, બરાબર. કુલ ભાડું મારા થઈ ગયું, કુલ ભાડું કેટલા કિલોમીટર કાપ્યા એ મારી જોડે છે. હવે આ પ્રથમ કિલોમીટર છે, કુલ કિલોમીટર એક્સ છે, ઉધરી મગજમાં. એટલે આ ત્યારબાદના કિલોમીટર કેટલા થશે, બરાબર, કે ત્યારબાદના કિમી એટલે કેટલા થશે, એક્સ ઓછા એક, એક્સ ઓછા એક કિમી થશે. એક કિલોમીટર આપણે પહેલું કાપી નાખવાનું એટલા માટે. હવે એના જે રૂપિયા થાય, બરાબર, ત્યાર પ્રથમ કિલોમીટર કાપ્યા બાદ, પ્રથમ કિમી કાપ્યા બાદ ના કિમી, બરાબર. એ જ રીતે અહીં પાછું લખી શકીએ, પ્રથમ કિમી કાપ્યા બાદ એટલે ત્યાર બાદ નું ભાડું આપણે ગણવું હોય તો પાંચ રૂપિયા લખીએ છીએ, એટલે પાંચ ગુણ્યા એક્સ ઓછા એક રૂપિયા આપણે થાય. એટલે હવે કુલ ભાડું કેટલું, તો આપણે લખી શકીએ કે કુલ ભાડું બરાબર પ્રથમ કિમી વત્તા ત્યારબાદના કિમી એટલે એને પછી જે કાપ્યા હોય, એટલે પ્રથમ કિમીનું ભાડું તો મરજો છે આઠ રૂપિયા, બરાબર છે. હવે બીજું કેટલું છે, તો પાંચ એક્સ ઓછા એક રૂપિયા, અને કુલ ભાડું મારે વાય રૂપિયા. આ એનું સમીકરણ થયું, એને આપણે સાદું રૂપ આલવું પડે. હું જો સાદું રૂપ આલું તો વાય બરાબર આઠ વત્તા પાંચ એક્સ ઓછા પાંચ, અને આની જોડ અને આની જોડ ગુણ્યા, બરાબર છે. હું સાદું રૂપ આલીએ તો વાય બરાબર આઠ વત્તા, અરે હવે ડાયરેક્ટ આપણે બે સજાતીએ છીએ એટલે પાંચ એક્સ લખી નાખો, આઠમાંથી પાંચ જાય તો વત્તા ત્રણ, આ એનું સમીકરણ થયું. વ્યવસ્થિત લખવું હોય તો પાંચ એક્સ ઓછા વાય વત્તા ત્રણ બરાબર ઝીરો. આ રીતે તમે પોતાની રીતે લાવી શકો છો. એમાં સમજણ એટલી જ જોઈએ કે પહેલું કિલોમીટર આઠ રૂપિયા કાપે, હવે એક કિલોમીટર તો કાપી નાખવાનું, કુલ કિલોમીટર એક્સ છે એટલે એક કિલોમીટર એમાં કાપી નાખો. ધારો કે આ કુલ કિલોમીટર પંદર હોય તો એમાં ચૌદ કિલોમીટરના પાંચ રૂપિયા લીધા, અને પહેલું જે કિલોમીટર છે એના આઠ રૂપિયા લીધા, અને કુલ ભાડું જે આપણે વાય કીધું એ મૂક્યું છે. એટલે કે આ રીતે તમે કુટ પ્રશ્ન પરથી પણ બરાબર સમીકરણ બનાવી શકો છો. અને પછી જો આલેખ તમારે દોરવો હોય તો આ એક્સને જુદી જુદી કિંમત લઈ આપણે આલેખ દોરી શકીએ છીએ. હવે આનો આલેખ મારે દોરવો હોય, બરાબર, તો એક્સ બરાબર ઝીરો લઉં તો વાય બરાબર મને ત્રણ મળે, બરાબર. આ ઝીરો લઉં તો એક્સ બરાબર એક લઉં તો વાય બરાબર મને આઠ મળે, એટલે ઝીરો ત્રણ અને એક આઠ આ કિંમતો લઈ, કારણ કે હવે તો સામાન્ય તમને ખબર પડી જાય, બરાબર. સમીકરણની અંદર તમે કિંમત મૂકો એટલે બબે બિંદુ બે કે ત્રણ બિંદુ મળે, અને આલેખ ઉપર તમે દોરો એટલે તમને એ લગભગ મળી જાય છે, આલેખની અંદર સુરેખા મળી જાય છે. ત્યાર પછીનો પાંચમો દાખલો જે છે એમાં બે આકૃતિ આપેલી છે,
અને એ આકૃતિને સંલગ્ન સમીકરણ એટલે કે એ બિંદુ આલેખ હોય ને એટલે આલેખ ઉપરથી આવું બિંદુ મળે તમને આ રીતના બિંદુઓ. હવે એ બિંદુ એનું સમાધાન કરે છે કે નહીં, સમાધાન કરતા હોય બરાબર છે એના તો એ તમારે એ સમીકરણનો ઉકેલ કહેવાય. શું કહેવાય? ઉકેલ. હવે તમને અહીં બિંદુઓ આપેલા છે, હું આકૃતિ 4.6ની વાત કરું બરાબર છે. એમાં બિંદુ કયા છે? તો જો 0 0 છે, બીજું છે -1 1 છે, ત્રીજું છે 1 અને -1 છે. આ બધા જ બિંદુ જો સમીકરણનું સમાધાન કરે બરાબર છે તો એ સમીકરણ એનો એ સમીકરણનો આલેખ કહેવાય. ધારો કે પહેલું એમાં જવાબ આપેલો છે આલેખની અંદર કે y = x બરાબર, તો 0 = જો 0 થઈ જાય છે, એમાં 0 = 0 પણ 1 - 1 થતું નથી જો, એટલે y = x તો અહીં શું થાય? -1 ≠ 1 એટલે કે આ સમીકરણ ચાલે નહીં બરાબર છે. પછી બીજું લઈએ કે x = y = 0 એટલે 0 મૂકો, 0 + 0 એ પણ શક્યતા છે, -1 + 1 એ પણ શક્યતા છે, અને 1 અને -1 એ પણ 0 થઈ જાય છે. એટલે કે આ સમીકરણ તમારે બરાબર એને સંલગ્ન જોવા મળે છે. એટલે કે નીચેનો જે આલેખ છે એ તમારે x + y = 0 આનું આલેખ, આનું સમાધાન આ કરે છે બરાબર છે. એ જ રીતે આકૃતિ 4.7ની વાત કરું, તેમાં કયા કયા બિંદુ છે તમારે? -1 3 0 2 અને 2 0 2 0. હવે આ કિંમતો તમારે મેં આગળ આ જેમ સમીકરણમાં મૂકી એમ એ સમીકરણમાં તમારે મૂકવાની બરાબર છે. એટલે આ પહેલું તમારે x + y વાળું થઈ જશે. હવે 4.7નો અહીં જોડી લઉં તમારે બરાબર છે. એટલે આનો જવાબ જે થશે તમારે એ x + y = 0 થશે. આનું હું તમને સ્ટેપ બાય સ્ટેપ લઉં તો પહેલું છે y = x + 2 બરાબર. હવે 3 છે, અહીં મૂકી દઉં 3, y = 3 તો -1 + 2 તો આ જવાબ આવ્યો 1 ≠ 3 એટલે પહેલું તમારે શક્ય છે નહીં. બીજું લઈએ y = x - 2 એમાં હું લઉં વાયની કિંમત લઉં 3 તો -1 - 2 એટલે -3 ને 3 ≠ 2 એટલે આ પણ શક્ય છે નહીં બરાબર છે. પછી બીજું લઈએ y - x + 2 બરાબર છે. એની કિંમત મૂકીએ તો આ 3 તો આ -1 બરાબર, આ માઇનસ છે અને -1 + 2 એટલે કેટલા થશે? 1 + 1 + 2 એટલે 3. હા, આ શક્ય છે બરાબર છે. પછી બીજું એની અંદર કિંમત મૂકી દઈએ બરાબર 2 0ની તો 2 = 0 + 2 એ પણ 2 = 2 આવી જાય. અને જે ફરી પાછું બરાબર y = -x હવે -x એટલે -2 આવે છે બરાબર છે અહીં આગળ, એટલે આ 2 2 0 શક્ય થઈ જાય છે. પછી બીજી કિંમત આપણે y મૂકીએ ફરી પાછી કે y 0 છે બરાબર, તો આ કિંમત મૂકીએ -2 + 2 આ પણ 0 થઈ જાય. એટલે કે આ સમીકરણ બરાબર સમાધાન કરે છે. એટલે એ જે આલેખ છે એ y = -x + 2નો આલેખ જોવા મળે છે તમે. એટલે ટૂંકમાં કિંમતો આની અંદર મૂકો x અને yની જે સમાધાન કરે એ તેનું સમીકરણ કહેવાય છે. એ સ્વાધ્યાય 4.3નો તમારે એ 5મો દાખલો છે. ત્યાર પછી 6, 7 અને 8 એ પણ તમારે સમીકરણ બનાવવાના દાખલા છે. એટલે એ આપણે સમીકરણ બનાવીએ એટલે તમને અંદર ખબર પડી જશે બરાબર. જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ ઉપર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કરાયેલ કપાયેલ અંતરના સમપ્રમાણમાં હોય છે. એટલે કાર્યને લઈ લઈએ આપણે, કાર્ય ધારો કે વાય લઈએ તો એક સ્લોતો વધુ નહીં બરાબર કાર્ય, તે પદાર્થ ઉપર કપાયેલ અંતરના સમપ્રમાણમાં અંતર = x લઈ લઈએ બરાબર. તો આ બાબતને બે ચલવાળા સમીકરણના સ્વરૂપમાં રજૂ કરો. 5 એકમ બળ લઈ તેનો આલેખ દોરો અને આલેખ ઉપર કપાયેલ આલેખ પરથી પદાર્થ દ્વારા કપાયેલ અંતર, અંતર આપણે શોધવાનું છે. એટલે x = 5y થશે. શું થશે? 5y, કારણ કે 5 એકમ જો બળ લગાડીએ એટલે કાર્ય, કાર્ય એટલે કે બળ લીધું છે. કયા સ્વરૂપે લીધું છે? બળ. એટલે 5 એકમ કહે છે, 5 એકમ બળ લઈ તેનો આલેખ દોરો બરાબર છે. એટલે આપણે આ સમીકરણ થશે x = 5y બરાબર. એટલે હવે તમારે 2 એકમ અને 0 એકમ હોય તો થતું કાર્ય શોધો. તો કાર્ય શોધવાનું છે તમારે. મેં કીધું એમ કે આ જે કાર્ય છે y બરાબર છે અને અંતર છે તમારું x. એ 5 એકમ અચળ બળ લઈ
તેનો આલેખ તમારે દોરવાનો છે. એટલે આપણે કિંમતો મૂકીએ તો એક્સ બરાબર 5 × 2 તો તમારે 10 થશે, બરાબર છે. અને બીજું છે એક્સ બરાબર 5 × 0 તો તમારે 0 થશે. એટલે કે બળ જો 0 લગાડવામાં આવે તો કાર્ય પણ 0 જ થાય, અને બળ 5 એકમ લગાવવામાં આવે તો તમારે અંતર 10 કપાતું જોવા મળે છે, બરાબર. એ તમારો સ્વાધ્યાય 4.3નો 6ઠો દાખલો જોવા મળે છે આ, બરાબર છે. એના પછીનો આગળ જઈએ, દાખલા નંબર 7 એની વાત કરું તો ધોરણ 9ની 2 વિદ્યાર્થી યામિની અને ફાતિમાએ ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહતફંડનો સંયુક્ત રીતે 100 ફાળો આપ્યો. એટલે જો સંયુક્ત રીતે ફાળો આવ્યો એટલે બંનેનો ફાળો, બરાબર છે. આ ફાળો યામિનીનો, યામિની, અને આ ફાળો થશે ફાતિમા. ફાતિમા બંને ફાળો આપે છે અને 100 રૂપિયા થાય છે, બરાબર. અને આના આધારે આપણે આલેખ દોરવાનો. હવે મન ફાળો તો લો તમે, બરાબર. એક સવિ ધારો કે 50 રૂપિયા હોય તો વાય બરાબર 100 ઓછા 50, બરાબર. પેલબાજ જાય એટલે એટલે તમને આ વાય 50 મળે. એક્સ બરાબર 10 લઈએ તો વાય બરાબર 100 ઓછા 10 એટલે 90 થાય. એટલે કે તમે આ રીતે 50 50, બરાબર. અર્થાત તમે 10 અને 90, પછી 20 લો તો તમારે જાતે જ હવે ખબર પડી જાય 80 આવે, 20 લો તો 80. આ રીતે તમે એનો આલેખ દોરી શકો છો, બરાબર છે. આ દાખલા નંબર 7 છે. ત્યારબાદ જે દાખલા નંબર 8 છે એને તમને વ્યવસ્થિત સમીકરણ બનાવીને જ આપેલું છે. સમીકરણ જોઈએ તો તમને એની અંદર પરફેક્ટલી બનાવવાની જરૂર છે નહીં. ફેરનહીટ અને સેલ્સિયસનો દાખલા નંબર 8 છે કે એફ બરાબર 9/c + 32, બરાબર. હવે એની અંદર તમારે કિંમત મૂકવાની. ઉપર દર્શાવેલ સુરેખ સમીકરણમાં એક્સ અક્ષ પર સેલ્સિયસ અને વાય અક્ષ પર ફેરનહીટ લઈ આલેખ દોરો, એમ કહે છે. જો તાપમાન 30 સેલ્સિયસ હોય તો ફેરનહીટ, તાપમાન 30 સેલ્સિયસ અને 30 લઈએ તો ફેરનહીટ હોતું પહેલું, તો 9/5 આ 30 + 32. ભાગુ સંબંધનો નિયમ, ભાગાકાર ગુણાકાર સરળ અનુબાદ બાકી, 5 × 6 = 30 એટલે 9/6 = 54 + 32, 4 × 2 = 8, 5 × 3 = 8 એટલે તમારે ફેરનહીટ 32 થાય છે. એટલે પેલું તમે મેં કીધું એમ 30 આપે તો આ તમારે 88 આવે છે, બરાબર. હવે ફેરનહીટ 95 લઈ લઈએ. ચલો બીજો દાખલાની અંદર છે કે 95 લઈએ તો મારે સેલ્સિયસ ગણવા છે. શું ગણવા છે? સેલ્સિયસ. તો પહેલાં પહેલું તો આ જે પ્લસમાં છે આ બાજુ આવી જશે, એટલે 9/5 બરાબર 95 - 32, 3 અને 6, બરાબર. હવે આ 9/5 થશે, બરાબર. હવે સીને કરતાં બનાવો તો 63 × 5 અને 9 × 9 = 63 એટલે તમારે સેલ્સિયસ 35 આવે છે, બરાબર. એટલે કે ટૂંકમાં તમને આ એક સમીકરણ જ છે. એ સમીકરણની અંદર તમારે એ કિંમતો મૂકો, બરાબર, એ તમને મળી રહે છે, બરાબર છે. પછી હવે શું કહે છે, તાપમાન 0 હોય તો ફેરનહીટનું તાપમાન કેટલું, અને તાપમાન 0 ફેરનહીટ તો સેલ્સિયસ, એ જ વસ્તુ ફરી પાછી છે એની અંદર, બરાબર. હવે એફ બરાબર હું આ 0 લઈ લો, બરાબર, 9/5 બરાબર / 0 તો 32, તો મારે કેટલું થશે આ 32, બરાબર. જો સેલ્સિયસ 0 લઉં તો ફેરનહીટ 32 થાય, અને જો ફેરનહીટ 0 લઉં તો 9/5 સેલ્સિયસ બરાબર 32, 32 આ બાજુ જાય, બરાબર છે. તમારે દાખલો આખો ગણવો હોય તો 9/5 કરતાં બનાવે તો -32 થશે. હવે આ સી ફિલબત જાય તો -32 × 5/9, બરાબર છે. છેદ ઉડે એવું છે કે નથી લગભગ, બરાબર. 3 × 2 = 5 એટલે આપણે ડાયરેક્ટ એને 32 × 5 = 3 × 5 = 150 એટલે 2 × 5 = 10 1 × 3 × 5 = 15 1 = 16 એટલે -160/9 જેટલો જવાબ એનો આવે છે. એટલે કે જો ફેરનહીટ તમે 0 લો તો તમારે આ જોવા મળે છે, બરાબર છે. એટલે આ રીતના તમે આ બધા દાખલાઓ, બરાબર, 4.3 સુધીના આપણે ગણેલા છે એટલે લગભગ બધાને ફાવશે, કારણ કે એમાં કશું નથી. સમીકરણ હોય, એક્સની કિંમત આપે તો વાય શોધવાની, વાયની કિંમત આપે તો એક્સ શોધવાની છે, બરાબર. હવે એના પછીનું છેલ્લું સ્વાધ્યાય જે 4.4 વાત કરું એ આના આધારિત જ છે તમારે, બરાબર છે. 4.4 એટલે આખું ચેપ્ટર તમારા 2 વિડીયોમાં લગભગ પૂરું થઈ જશે, બરાબર છે. અને કશું નથી આ ચેપ્ટરમાં તમારે. દ્વિચલ મેં કીધું એમ, બરાબર, 2 સમીકરણ હશે એક્સ અને વાયનો, અને એ સમીકરણમાંથી એકની કિંમત મૂકી બીજાની શોધવાની છે. હવે સ્વાધ્યાય 4.4 શું કહે છે? એમાં પહેલો દાખલો કે વાય બરાબર 3
બરાબર, એક ચલમાં, એક ચલમાં અને દ્વિચલમાં, બે ચલમાં, બે ચલની અંદર ભૌતિક નિરૂપણ, એટલે આ લેખ ઉપર નિરૂપણ તમે સમજાવવાનું છે, એમાં કશું નથી તમારું. બરાબર, વાય બરાબર ત્રણ એટલે એની એક્સની કિંમત તો હું કહી દઉં, તમે જીરો એક બે ત્રણ ગમે તે લઈ શકો છો, જીરો લો, એક લો, બે લો, પણ વાય તમારે શું રહેશે? જીરો, કારણ કે આ સમીકરણ મારે બનાવવું હોય ને તો જીરો એક્સ પ્લસ વાય બરાબર ત્રણ, આ એનું ખરેખર સમીકરણ થયું. શું થયું? સમીકરણ. હવે જો આ બધી કિંમતો તમે લો કોઈ ફરક પડે નહીં. પણ પહેલો એક સાદું સમીકરણ, એક ચલમાં કીધું મને, એક ચલમાં કીધું એ સંખ્યા રેખા ઉપર હું તમને જીરો એક બે ત્રણ ચાર માઇનસ એક માઇનસ બે એટલે આ જે થયું એ વાય બરાબર ત્રણ. આ એક ચલમાં કહેવાય. શું? એક જ સુરેખા પર આપણે એટલે કે સંખ્યા રેખા ઉપર દર્શાવતા હતા. એક્સ કહો, આ વાય કહો, વાય ઊભી લીધી હતી પણ એ આડી લેવાની તમારે, આ વાય એક્સ જ થાય. શું થાય? વાય એક્સ. હવે બે ચલમાં લો, જો બરાબર, આ બે ચલમાં કહેવાય, બે ચલ અને આ એક ચલ. બે ચલમાં કેવી રીતે લેવાય? તો આ રીતે લેવાય. બરાબર, વાયની કિંમત તમે જો આ એક બે ત્રણ લઈ લીધી, આ એક બે, વધારે કંઈ લેવાની જરૂર નહીં, તમે સંખ્યા રેખા આ રીતે તમે લઈ શકો છો. તો વાય બરાબર ત્રણ એટલે જો પહેલું તો બિંદુ આ મળે ત્રણ જીરો, પછી આ રેખા છે ને આ તમે દ્વિચલમાં આ રીતે મળશે તમે. હવે આ મળવું હોય ને તો જો આ એક્સની એક્સની માઇનસ એક, વાયની ત્રણ, આ બાજુ લેવી હોય કદાચ છેક અહીં લેવી હોય તો આ ત્રણ અને ત્રણ એટલે આ બધા બિંદુઓ બરાબર એ બે ચલમાં કહેવાય. શું કહેવાય? બે ચલ. કહેવાનો મતલબ શું? એક્સનું ગમે તે તમે કિંમત લો, એક્સની ગમે તે તમે આ જે કિંમત છે બરાબર, એક્સની સોરી એક્સની જીરો, વાયની ત્રણ આવશે, એટલે કે ત્રણ ત્રણ ત્રણ, વાય વાય જો પાછળ ત્રણ જ રહેશે. આગળ તમે ગમે તે લઈ શકો, જો અમે લીધી એમ બરાબર કે જીરો ત્રણ એક ત્રણ બે ત્રણ માઇનસ એક ત્રણ, કોઈ ફરક ના પડે કારણ કે આ જીરો થઈ જાય એક્સની કિંમત. એટલે આ એક ચલનું કહેવાય અને આ બે ચલનું તમે દર્શાવી શકો છો. એ સ્વાધ્યાય 4.4 અંદર તમને દર્શાવેલું છે. આ દાખલો કદાચ અગત્યનો છે, પૂછાય તમારે ખાસ યાદ રાખવાનો. એક ચલમાં સંખ્યા રેખા દોરવાની, બે ચલમાં તમારે આલેખ દોરવાનો. એવો જ બીજો દાખલો છે, એના પરથી હજુ વધારે ખબર પડશે તમને. 4.4 દાખલા નંબર બે, એમાં શું કીધું છે? બે એક્સ વત્તા નવ બરાબર જીરો. બરાબર, એટલે અહીં એક્સની કિંમત છે. આ દ્વિચલ જ કહેવાય, પણ મને મારો હરખી રીતે લખવું હોય ને તો જો તમને લખાવો, બે એક્સ જીરો વાય વત્તા નવ બરાબર જીરો. ઓકે, એટલે આ થયું તેનું વ્યાપક સ્વરૂપ. પહેલી વસ્તુ તો આ ખબર પડી ગઈ. બીજી, એક્સની કિંમત શું થાય? તો નવ ભાગ્યા બે, સોરી માઇનસ નવ ભાગ્યા બે. કેવી રીતે લાવ્યા પાછું એવું થાય તમને? તો બે એક્સ બરાબર માઇનસ નવ, એક્સ બરાબર નવ ભાગ્યા બે એટલે માઇનસ 4.5, આ એની કિંમત થઈ. હવે વાય ગમે તે લઈ શકો, જીરો લો, એક લો, માઇનસ બે લો, જોઈ એટલે આ માઇનસ 4.0 બરાબર માઇનસ 4.5, એક માઇનસ 4.5, બે ત્રણ ચાર, જે લેવો તમે લઈ શકો. હવે મારે એક ચલમાં, એક ચલમાં દર્શાવી હોય તો જો આ એક ચલ કહેવાય બરાબર, જીરો એક બે ત્રણ, અહીં થોડી લાંબી લેવી પડશે 4.5 એટલે આ માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર અને માઇનસ પાંચ કદાચ લો, તો એની વચ્ચે જે કિંમત આવે એ માઇનસ 4.5 બરાબર. તો આ એક ચલ કહેવાય. શું કહેવાય? એક ચલ સુરેખ સમીકરણ, એનો આલેખ કહેવાય, એટલે કે સંખ્યા રેખા પર દર્શાવાય. હવે દ્વિચલમાં દર્શાવું છું મારે, શેમાં દર્શાવું છે? દ્વિચલ બરાબર, આ દ્વિચલમાં કહેવાય. ફરી પાછું એક, માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, તમારા આલેખ ઉપર આ બધું કરવાનું, માઇનસ ચાર માઇનસ, એટલે આ એનું બિંદુ પહેલું. તો આ કયું થશે ખબર છે? માઇનસ 4.50 કહેવાય. આ લેખ આ રીતે તમારે દોરવાનું. શું દોરવાની? આ રીતે, આ પહેલું, એક બે ત્રણ, આ બિંદુ જે થયું મારે માઇનસ 4.5 એક, આ બીજું બિંદુ થયું માઇનસ 4.5 બે, હજુ ત્રીજું થયું તો માઇનસ 4.5 ત્રણ. નીચે લેવું હોય તો તમારે તો અહીંયા માઇનસ એક આવે છે બરાબર, માઇનસ એક આવે, માઇનસ બે આવે, એટલે મન ફાવે તમે કિંમત આ રીતે માઇનસ 4.5 માઇનસ એક બરાબર. એ રીતે તમે આ બિંદુઓ તમે ગમે તે દર્શાવી શકો છો. એટલે આ એક ચલ કહેવાય, એક ચલમાં કહે તો તમારે સંખ્યા રેખા દોરવાની, બે ચલમાં કહે તો આ લેખ દોરવાનો. એટલે કે આ કહેવાય જ છ એક ચલ દેખાય, પણ છ તો એ દ્વિચલ સુરેખ સમીકરણ છે. ટૂંકમાં બે વિડીયોની અંદર તમને આખા નવમા ધોરણનું જે દ્વિચલ સુરેખ સમીકરણ છે, દસમામાં અગત્યનું છે, એટલે કે દસમાને આધારિત તમને નવમાં મેં ભણાયેલું છે. આ લેખની રીત અગત્યની છે. દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય એ સમજાયું, અને આપણે સ્વાધ્યાય 4.1, 4.2, 4.3, 4.4 બધા જ દાખલા લીધા. નોટબુક ને પેનની અંદર તમારા વિડીયો લઈને બેસવાનો, ફરી વખત નોંધ કરવાની, ના આવડે તો કોમેન્ટ કરવાની.